કુદરત એટલે માણસની પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત. ચરક, સુશ્રુત કે ધન્વંતરી જેવા અનેક પ્રાચીન ઋષિ મુનિઓએ કુદરતના ખોળે રહી તેમાંથી પ્રેરણા લઈ તેના ભંડારમાંથી શોધેલા અમૂલ્ય ખજાનામાંથી આયુર્વેદ અને ઔષધ શાસ્ત્રની રચના કરી. આજે આખા દુનિયાની નજર આયુર્વેદ ઉપર છે અને આ આયુર્વેદ એ આપણા જ દેશના લોકો દ્વારા, આપણા જ દેશની ઔષધિઓ દ્વારા, આપણી જ પ્રણાલિકા પ્રમાણે આપવાની જે ચિકિત્સા છે એ ઉત્તમ ચિકિત્સા છે. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ સાવલી ગુરુઓના પ્રાચીન આશ્રમોની જેમ શહેરના કૃત્રિમ વાતાવરણથી દૂર કુદરતના સાનિધ્યમાં વિદ્યાર્થીઓને આયુર્વેદ અને કુદરતી ઔષધોનું પ્રત્યક્ષ જ્ઞાન આપતી આવી જ એક ઇન્સ્ટિટ્યૂટ છે. આયુર્વેદ એક જિંદગી કા વિજ્ઞાન હૈ. ઇસ ચિકિત્સા પદ્ધતિ કો સભી ચિકિત્સા પદ્ધતિ કા માતૃ માના જાતા હૈ ઓર ઇસમે સ્વસ્થ વ્યક્તિ કા સ્વાસ્થ્ય કા કૈસે પાલન કરના હૈ ઓર રોગી કા રોગ કો કૈસે નિવારણ કરના હૈ યે બતાયા ગયા હૈ. 2017 માં સ્થાપિત કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ એક ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર તેમજ CCIM સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. એક શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલ બંને છે. તેનો પ્રારંભ આસપાસના વિસ્તારો અને ગામોમાં આરોગ્યની સેવાઓ અંગેનું જ્ઞાન વધારવાની મહત્વાકાંક્ષાના પરિણામ રૂપે થયો છે. જ્યારે એક તરફ અહીંના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરના ડોક્ટર્સ બનવા જઈ રહ્યા છે તો બીજી તરફ 60 જેટલા બેડની સુવિધા ધરાવતી કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ ગ્રામ્ય વિસ્તારના વંચિત લોકોને પ્રાથમિક આરોગ્ય અને નાનામાં નાની આરોગ્યલક્ષી સુવિધા આપવા માટે પ્રયત્નશીલ છે. જયકર જનસહાય ટ્રસ્ટ સાવલીના સારા શિક્ષણ માટે સ્થપાયેલી એક સંસ્થા છે, જેમાં જુનિયર PG થી માંડીને ધોરણ 12 સાયન્સ સુધીના શાળા છે, સાથે સાથે ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ છે. મેડિકલ માટે આયુર્વેદ કોલેજ કરવામાં આવી, જેની સાથે કાશીબા હોસ્પિટલ સંકળાયેલી છે. સવારે પેશન્ટ બ્લડ આપે એ સાંજેને રિપોર્ટ મળે એવી વ્યવસ્થા આ હોસ્પિટલમાં થઈ ગઈ છે. સાથે સાથે સાવલીના બાળકોને મેડિકલનું એજ્યુકેશન મળે એટલે અહીંયા BMSનો કોર્સ કરેલો છે, સાથે સાથે MD MS પણ અહીંયા થનાર છે. ભવિષ્યમાં નર્સિંગ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી કોલેજ પણ થનાર છે. સાવલીના બાળકોને એન્જિનિયર અને ડૉક્ટર બનવાનું મૂળભૂત ધ્યેય જયકાચન સાહેબનું છે. આધુનિક સાધનોથી સજ્જ રિસર્ચ સેન્ટર, કોલેજ અને કાશીબા હોસ્પિટલનું વિશાળ સંકુલ, સતત માર્ગદર્શન આપતા પ્રતિષ્ઠિત સંચાલકો, ઉચ્ચ લાયકાત ધરાવતા અધ્યાપકો અને તાલીમ પામેલો કર્મચારીગણ ધરાવતી આ સંસ્થા 5 વર્ષમાં NABH ની માન્યતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે. દર વર્ષે 60 વિદ્યાર્થીઓને ભાવિ આયુર્વેદ ડોક્ટર્સ તરીકે તૈયાર કરવામાં આવે છે, જેમાં ફીડબેક મોડલ આધારિત પદ્ધતિથી 3 અગત્યના સ્ટેક હોલ્ડર્સ, વિદ્યાર્થી, અધ્યાપક અને વાલી વચ્ચે પારદર્શક રીતે માહિતીનું નિયમિત આદાન પ્રદાન કરવામાં આવે છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓ જેવી કે સ્પાર્ક અને સાવલી તાલુકાના ગામોમાં હેલ્થ કેમ્પ્સ કે NSS કેમ્પ્સના આયોજન વડે વિદ્યાર્થીને લોક આરોગ્યના વિવિધ પાસાઓથી અવગત કરાવવામાં આવે છે. કેમ્પસ વિસ્તારમાં વર્ગખંડો, ફિઝિયોલોજી, એનાટમી, પેથોલોજી, ડ્રગ ટેસ્ટિંગ, દવા બનાવવા માટે અને ગુણવત્તા નિયમન માટેની લેબ્સ આવેલી છે, જેમાં અધ્યાપકો, સલાહકારો અને મુલાકાતી નિષ્ણાતો સેવાઓ આપે છે. સુંદર રીતે બનાવવામાં આવેલું બોટાનિકલ ગાર્ડન 153થી વધુ જાતના 553 ઔષધીય છોડો ધરાવે છે અને વિદ્યાર્થીને આયુર્વેદનું પ્રત્યક્ષ જ્ઞાન આપે છે. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું ધ્યેય ધરાવતી KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ દરેક વિદ્યાર્થીને મૂળભૂત સુવિધાઓ જેવી કે હોસ્ટેલ્સ, વાહન વ્યવહાર સુવિધા, કેન્ટીન સુવિધા, સંકુલમાં જ સ્થિત સલાહકારો અને સરકારી શિષ્યવૃત્તિઓ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી વિશ્વની સાંપ્રત ગતિવિધિઓથી અવગત રહે તે માટે વાઇફાઈની સુવિધા આપવામાં આવી છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવાની યોજના આકાર લઈ રહી છે અને ગુજરાત સરકારની યોજના અંતર્ગત ટેબ્લેટ્સનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ પોતાના વિદ્યાર્થીઓ અને દર્દીઓના લાભાર્થે સર્જિકલ અને મેડિકલ વિભાગોમાં આવેલી 7 OPD, સંપૂર્ણ સાધન સજ્જ તાત્કાલિક સારવાર વિભાગ, મેજર OT, માઇનર OT, પ્રસૂતિ વિભાગ જેવી સગવડો આપે છે.
અને સ્ત્રી રોગ અને હાડકાને લગતી શસ્ત્રક્રિયાઓમાં નિપુણતા ધરાવે છે. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ વિશ્વ કક્ષાનું શિક્ષણ આપી શ્રેષ્ઠ કક્ષાના ડોક્ટર્સ તૈયાર કરી અને સમાજને વધુ ને વધુ સેવાઓ આપવા માટે વચનબદ્ધ છે.